आओ ज प्रसंग 2005 ની સાલની હું વાત કરવા માંગુ છું અને એકદમ નિખાલસપણે દિલથી જેમ છે એમ કહું છું. જ્યારે દિલ્હી અક્ષરધામ બની ગયું અને કલામ સાહેબ તે વખતે પ્રેસિડેન્ટ હતા 2005માં, અને એમનો મને ફોન આવ્યો, મને કે બ્રહ્મવિહારી સ્વામી કે આઈ નીડ ટુ સેન્ડ અ ગેસ્ટ, મારે ગેસ્ટ મોકલવા છે. મેં કહ્યું સાહેબ મોકલો ને, અક્ષરધામ તમારું જ છે. એ કે નો, હી ઇઝ અ સ્પેશિયલ ગેસ્ટ. મેં કહ્યું સાહેબ ચિંતા કેમ કરો છો, વી વિલ ટેક કેર ઓફ હિમ સ્પેશિયલી. એ કે નો, પણ સ્વામી યુ બેટર બી કેરફુલ, કારણ કે છે ને એ બહુ ઇરિટેટ થઈ જાય છે વારંવાર. લે મેં કહું પતી ગયું ને, હવે આપણે ઓલરેડી કહે છે કે આ એકદમ ઇરિટેટ થઈ જાય છે અને હી કેન બીકમ એંગ્રી. મેં કહું સાહેબ તમે ચિંતા ના કરો ને, અક્ષરધામ છે, શાંતિનું સ્થાન છે. પછી એને કીધું બરાબર છે, પણ એ પોતે નાસ્તિક છે, હી ડઝન્ટ બિલીવ ઇન ગોડ. મેં કહ્યું એમાં ક્યાં વાંધો છે કે અક્ષરધામ ખાલી આસ્તિકો માટે જ છે, આપણે એવું ક્યાં છે, બધા જ આવે છે, અને મેં પ્રશ્ન જ નથી. તે કે પણ બ્રહ્મિયારી સ્વામી જો હવે પ્રેસિડન્ટ મને આટલી વિનંતી કરે છે. એટલે મેં કહ્યું સાહેબ પણ અમને ખબર કેવી રીતના પડશે કે તમારા જ ગેસ્ટ આવ્યા. એ કે મારા કેવલકેડમાં હું મોકલવાનો છું, મારી ગાડી અને આગળ પાછળ એસ્કોર્ટ એ સહિત હું મોકલવાનો છું. મેં કહું છે કોણ ગેસ્ટ? એ કે આર કે લક્ષ્મણ, જે ટાઈમ્સ ઓફ ઇન્ડિયામાં લખે છે ને તમારે રોજ એક કાર્ટૂન આવે છે આર કે લક્ષ્મણ. મેં કહું વાંધો નહીં સાહેબ મોકલજો. એ કે અત્યારે એ પોતે વૃદ્ધ છે, પણ એને જમણો ફ્રેક્ચર થાઈમાં ફ્રેક્ચર થયું, એટલે વ્હીલચેરમાં છે અને બહુ જ અઘરું છે. પણ સ્વામી એક ધ્યાન રાખજો, એ કે એટલું કરજો, એ જોવા માંગે એ જ દેખાડજો, બીજું જાજુ નહીં કહેતા. મેં કહું વાંધો નહીં સાહેબ તમે ચિંતા ના કરો, પણ હી ઇઝ માય ફ્રેન્ડ. લે એને ધન્ય છે ને, એ કે મારો મિત્ર છે, એટલે સ્વામી મોકલું છું, મારી જો રાષ્ટ્રપતિ ભવનમાં જ રહ્યા છે. મેં કહું ફાઇન. આર કે લક્ષ્મણ સાહેબ આવ્યા, એને એના ધર્મપત્ની ભેગા હતા, અને આપણે તો સ્વામિનારાયણ મંદિર, એટલે જ્યારે સંતોને મળે ત્યારે મર્યાદા પ્રમાણે એમને જુદા થવું પડે. હવે કોઈક બેન આપણા કાર્યકરો એમના ધર્મપત્નીને શાંતિથી બીજે લઈ ગયા, તરત જ આર કે લક્ષ્મણ મને કહેવા લાગે વેર ઇઝ માય વાઇફ. હવે મેં કહું હું પણ મારે અઘરું પડશે. હવે એને કંઈ મંદિર ઘરમાં કશામાં રસ નહોતો, હી વોઝ સર્ચિંગ ફોર હિઝ વાઇફ કે ક્યાં છે. પછી કોઈકે સમજાયું કે સાહેબ તમારે વાઇફ અહીંયા જુદા, બહેનો ધ્યાન રાખે છે, ચિંતા ના કરો, મંદિરમાં સંતો તમને ફેરવશે, ફાઇન. વ્હીલચેરમાં બેઠા. પછી મેં કહ્યું કે સાહેબ વેર ડુ વી વોન્ટ ટુ ગો? એ કે એની વેર. લે મેં કહ્યું એમ નહીં, આપણે ત્યાં મંદિર જોવા છે, કે લેટ્સ ગો. જેવા મેં મંદિરમાં ગયા ને, તો એને કંઈ મૂર્તિમાં જાજો રસ નહોતો, પણ જે ઉપર બધા કોતરકામ હોય ને, એ પોતે આર્ટિસ્ટ છે ને, તો આંગળીથી આમ કોતરકામ અડતા હોય ને એવી રીતના આમ 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 કરે, આમ આમ ફૂલ આમ આમ આમ, એટલે આપણે તો જોયા જ કરવાનું દર્શન, ઓબ્ઝર્વ. મારે તો બીજી ચર્ચા કરવા એવી હતું જ નહીં. એ બધું કરી દર્શન કરી ઉપરથી, પછી નીચે આવ્યા અને હાથીની, તમે જો દિલ્હી અક્ષરધામ જોયું તો નીચે હાથીની પ્લિન્થ છે. હવે જેવી હાથીની પ્લિન્થ જોઈ ને, પછી મને શું કે હેઝ કલામ સીન ધીસ? મેં કહ્યું કે ના સાહેબ. એ કે વોટ અ ફૂલ. લે જે પ્રેસિડેન્ટને ફૂલ કહી શકે, એ કે વોટ અ ફૂલ. મેં કહ્યું સાહેબ આમ હું તો એવું ના કહી શકું બરાબર, આપણે તો હાથ જોડીને ઊભા હતા. શાંતિથી એમને એલિફન્ટનું પેલું બધું જોયું, પછી ધીરે રહીને અમે બોટ રાઇડમાં જતા હતા. બોટ રાઇડમાં તો એમને વ્હીલચેરમાંથી બહાર કાઢવા પડે, અને જેવા અમે બહાર કાઢવા જતા હતા, મેં કહ્યું કે સાહેબ આ બોટ રાઇડમાં જશે પણ તમને કદાચ પેઇન થશે. અને જેવા એમને ઊંચા કર્યા ને, એટલી બધી એમને મોટી ચીસ પાડીને, એટલે મેં કહ્યું આઈ એમ સો સોરી. મને કે વાય શુડ યુ બી સોરી, પેઇન તો મને થાય છે. લે એ કે પેઇન ઇઝ ટેમ્પરરી, એક્સપિરિયન્સ ઇઝ પરમેનન્ટ. આ કે છે પેઇન ઇઝ ટેમ્પરરી, એક્સપિરિયન્સ ઇઝ પરમેનન્ટ. પછી જેમ આખી બોટ રાઇડ જોઈને આ બધું કર્યું, અને પછી જ્યારે એમને આપણે જે નીલકંઠ વંડીનો આઈમેક્સ શો છે એ દેખાડતા હતા, એમાં અડધો શો આવ્યો, પછી એકદમ ઊભા થઈ ગયા કે બસ હવે મારે જવું છે. લે આખું આખું ભગવાન સ્વામિનારાયણનું ફિલ્મ પતાવ્યું પણ નહીં, નીલકંઠ વંડી ડૂબકી મારે છે, પછી બહાર આવે ત્યાંથી નીકળી ગયા. એટલે મને કલામ સાહેબે કીધું કે બીજું કંઈ કહેવું નહીં, નીકળી ગયા બસ કંઈ કીધા વગર. બીજે દિવસે ફરી વાર ફોન આવ્યો કલામ સાહેબનો, એ કે સ્વામી એને બહુ અઘરું કહેવાય પણ એ કોઈ પણ જગ્યાએ બીજી વાર જતા નથી,
आज वक्त एमनी इच्छा छे के ने स्वप्न मां पेली फिल्म भगवान स्वामीनारायण नी मूर्ति आया करी छे, एटले आजे एटला माटे आवे छे के जे फिल्म एने ज्यांथी छोड़ी थी ने त्यांथी ज देखाड़वानी, आगळ थी नहीं ले। हवे आपणे क्यां खबर पड़े ने क्यांथी छोड़ी ने शुं करवानुं, अने के जो आगळ थी देखाड़शो तो ही तकलीफ थशे, पण आनी प्रकृति छे बब्बे वार एक स्थाने आवता नथी। ओके, लई गया एने ए जोयुं अने पछी राजी थया, अति राजी थया। તે વખતે મેં એક ભૂલમાં હિંમત કરી, ભવિષ્યમાં આવી કરાય નહીં, મેં એમને કીધું, મેં કીધું સાહેબ તમે રાજી થયા હોય તો પ્રમુખ સ્વામી આ મંદિરની પાછળ જ ઉતારો છે, 5-7 મિનિટ છે, તમારે પ્રમુખ સ્વામીના દર્શન કરવા છે? તો મને કે વાય શુડ આઈ, લે હવે ના પૂછ્યો તો સારું ને, ઘણી વાર આપણે છે ને પૂછીને બગાડીએ છે, એ કે વાય શુડ આઈ? મેં કે એવું નથી સાહેબ, પણ ખાસ પ્રમુખ સ્વામી ઇઝ ધ મેકર ઓફ અક્ષરધામ, બહુ મોટા સંત છે, એટલે સો વોટ, લે અક્ષરધામ જોયા પછી માણસનું હૃદય થોડુંક તો કૂણું થાય ને, તો કે સો વોટ? પછી ધીરે રહીને એકદમ કંઈક સૂચ્યું કે હેઝ કલામ મેટ હિમ? નો, યસ કલામ હેઝ મેટ હિમ મેની ટાઈમ્સ, હી સે લેટ્સ ગો, લે એના આધાર કયા છે? કલામ એને મળ્યા તો હું જઈ આવું, ચાલો આ બાજુ પ્રમુખ સ્વામીનો ઉતારો 5-7 મિનિટ દૂર, સાંજનો 6 વાગ્યા હતા સમય, સ્વામી પૂજ્ય ઈશ્વર સ્વામી જોડે મીટિંગ કરતા હતા કંઈક, સ્વામીને કહેવાનો સમય નહોતો મારે કે બાપા હું કોઈ મહેમાનને લઈને આવું છું, કલામને પ્રમુખ સ્વામી કોણ છે ખબર જ, અને આપણે આર કે લક્ષ્મણને પ્રમુખ સ્વામી કોણ છે ખબર જ નહોતી, અને રસય નહોતો, હવે આ મીટિંગ કેવી થાય તમે મને કહો, જોખમી થઈ જાય કે નહીં, શું કરવાનું, શું પૂછવાનું, કોણ સમજાવવાનું? પણ અમે એમને ગોલ્ફ કારમાં રહી, અને જેવા બાપાની રૂમમાં અમે પહોંચ્યા ને વ્હીલચેર લઈ, અને પ્રમુખ સ્વામી એકદમ આશ્ચર્ય વચ્ચે ઓસિકું હતું, સ્વામી એકદમ તેજસ્વી લાગતા હતા, અને શાંતિથી સ્વામી ઓસિકું બાજુ પર મૂકી ઈશ્વર સ્વામી ઓળખી ગયા કે આર કે લક્ષ્મણ છે, ઈશ્વર સ્વામી ઊભા થયા, બાપાને તો કંઈ ખબર જ નથી, સ્વામી આમ હાથ લાંબો કર્યો, આર કે લક્ષ્મણે સ્વામીને આમ હાથ પકડ્યો, અને હજુ કાંઈ બોલે એ પહેલા ધ્રુસકે ને ધ્રુસકે નાના બાળકની જેમ રડવા જ લાગ્યા, રડવા જ લાગ્યા, નો વર્ડ, નો કોન્વર્સેશન, જસ્ટ ટીયર્સ, રડ્યા જ કરે, રડ્યા જ કરે. તો સ્વામી મને પૂછે, સ્વામી કે ભાઈને થયું શું? મને કહે પ્રમુખ સ્વામી પૂછે, હું શું જવાબ આપી શકું? અને એટલા બધા રડ્યા કરે, પછી શાંત થઈ આપણે પાણી આપ્યું, 2-3 મિનિટ રડ્યા છે, પછી મને શું કે ખબર છે કે ધેર ઇઝ અ ફ્લડ ઓફ પીસ, આ ફર્સ્ટ શબ્દ, ધેર ઇઝ અ ફ્લડ, એક પીસનું પૂર છે મારી છાતી ઉપર આવી ગયું, હું પ્રમુખ સાહેબને ખાલી મેં સ્પર્શ કર્યો છે, પીસનું પૂર. એ કે ઓલ માય લાઈફ, બધા સાંભળજો, એ કે ઓલ માય લાઈફ માય ડે બિગિન્સ વિથ ક્રિટિસિઝમ, મારો રોજનો દિવસ છે ને કોઈની નિંદાથી શરૂ થાય, કારણ કે શું કરે કાર્ટૂનમાં, કોઈનું નાક ખરાબ હોય, વાંકો કાન હોય, કંઈક તકલીફ હોય, કંઈક દેશમાં કંઈક થયું હોય, મારો આખો દિવસ રોજ શરૂઆત છે ને કોઈની નિંદાથી શરૂઆત થાય છે, કોઈની ખોટ, અને હું જે સ્થાનમાં જાઉં અને જેને મળું ને તો પહેલમ પહેલી મને એની ખોટ દેખાય છે, પહેલમ પહેલી એની ખોટ જ દેખાય છે આખી જિંદગી. કે ટુડે ઇઝ ધ ફર્સ્ટ ટાઈમ ઇન માય લાઈફ દેર ઇઝ નથિંગ ટુ ક્રિટિસાઇઝ એન્ડ આઈ ફીલ પીસ, લે પહેલી વાર મને જીવનમાં અહેસાસ થયો, અનુભવ થયો કે કોઈની નિંદા, કોઈની ભૂલ કે ખોટની જરૂર નથી, અને મને શાંતિનો અનુભવ થયો. પછી બીજું કાંઈ જ નહીં, બારે નીકળ્યા અમે, બારે નીકળ્યા ને, અને બારે જાતે અમે ગાડીમાં બેસતા હતા આપણે ગોલ્ફ કારમાં, મને કે સો વોટ વોઝ હિઝ નેમ, લે એને પ્રમુખ સ્વામીનું નામય ખબર નથી, સંત એનું કામ કહેવાય કે જેનું નામય ખબર ના હોય, એને ધર્મની ખબર નથી કાંઈ, એની હાજરીમાં તમારું મન શાંત થાય એ સંતનું લક્ષણ છે. અને એ વાત તો બરાબર, પણ એને એ કીધું કે હું આજે કલામ પાસે જઈશ રાતે, અને કલામને કહીશ આઈ હેવ મેટ વન ઓફ ધ ફાઇનેસ્ટ પર્સન ઓન ધીઝ હોલ અર્થ એન્ડ આઈ એમ ગોઈંગ ટુ ગો બેક એન્ડ ટેલ કલામ. રાતે 12:15 વાગે કલામનો મને ફોન આવ્યો અને મને શું કે ખબર છે, મિરેકલ સ્ટીલ ડુ હેપન ટુડે, જ્યારે પ્રેસિડેન્ટ કે. અને રાતે જ્યારે હું સાંજે સ્વામી પાસે ઉતારામાં આવ્યો, પ્રમુખ સ્વામી પાસે, ત્યારે મને સ્વામી કે, સ્વામી કે સાહેબનું નામ શું હતું, લે પ્રમુખ સ્વામીને ખબર જ નથી કે આર કે લક્ષ્મણ કોણ છે. આ દુનિયામાં આપણે પરિચયથી બહાર પાડતા હોઈએ છીએ,
કે હું અધિકારી છું. આપણો ભાર પરિચયથી હોય છે, સંત અને ભક્તનો ભાર છે ને જીવનથી હોય છે. ઇફ યુ ગો ઇન ટુ ધ માઇન્ડ ઓફ અ સાધુ, દેર ઇઝ અ હ્યુજ ડિફરન્સ આપણને જોવા મળે છે.